હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા સારો મુહૂર્ત્યો મિત્રો આજે આપણે આપણી કોલેજના માનનીય પ્રાધ્યાપિકા માયાબેન પાનેરીનું સન્માન કરવા અહીં ભેગા થયા છીએ આપ સૌ જાણો છો કે માયાબેને પિતા પુત્રીના સંબંધો વિશે થિસિસ લખે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે આવા લાગણીસભર સંબંધ વિશે એમણે વર્ષો સુધી સંશોધન કર્યું છે આ વિષય પરનું એમનું પુસ્તક ગુજરાતી ઉપરાંત બીજી ભાષાઓમાં પણ બેસ્ટ સેલર પુરવાર થયું છે પુસ્તકને સાહિત્ય એકેડમી તરફથી પહેલું ઇનામ પણ મળ્યું છે કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર રમેશ જોશી સ્ટેજ પરથી માયાના વખાણના પુલ બાંધી જતા હતા અને હોલમાં પ્રેક્ષકો વચ્ચે પહેલી હરોળમાં બેસેલી માયા થોડા સંકોચ સાથે આંખો જમીન પર ઢાળીને એ બધું સાંભળી રહી હતી માયાની બાજુમાં જ ગોઠવાયેલા એના મમ્મી જ્યોત્સ્નાબેન અને પપ્પા ભાસ્કરબાઈ પુત્રીની યશોગાથા સાંભળીને આનંદ અને ગર્વ અનુભવી રહ્યા હતા ચાર વક્તાઓના પ્રવચન થયા બાદ માયાને મુખ્ય અતિથિના હસ્તે પ્રશસ્તિપત્ર સ્મૃતિ ચિહ્ન અને કોલેજ તરફથી એક વિશિષ્ટ ગોલ્ડ મેડલ એનાયત થયો એક ક્ષણને કેમેરામાં કંડાળી લેવા ફોટોગ્રાફરો વચ્ચે પડાપડી થઈ માયાની આંખો ફ્લેશ પ્લબના ઝબકારાથી અંજાઈ ગઈ સન્માન સ્વીકારીને એ મંચ પરથી ઉતરતી હતી ત્યારે અચાનક એની નજર લગોલગ આવી ગયેલા એક ફોટોગ્રાફર પર પડી એ માયાનો પોતાને જોઈતા એંગલથી ક્લોઝઅપ લેવા માગતો હતો એણે ફટાફટ કેમેરાની ચાંપ દબાવવા માંડી છતાં સંતોષ ન થયો એટલે માયા પાસે આવીને એણે વિનંતી કરી મેડમ એક્સક્યુઝ મેં તમને વાંધો ન હોય તો પ્રોગ્રામ પૂરો થયા બાદ આપણે હોલની બહાર મળીએ મારે તમારા એક્ઝ્યુ એક્ઝુક્લિવ ફોટા પાડવા છે એક મેગેઝીને મને ખાસ અસાઇનમેન્ટ આપ્યું છે એટલે તમને રિક્વેસ્ટ કરું છું જો મિસ્ટર હું કોઈ ફિલ્મ કે ટીવી સિરિયલની હિરોઈન નથી કે તમારે મારા એક્સક્લુઝિવ ફોટા લેવા જ પડે રહી વાત પહેલાં મેગેઝિનની તો એમને પહેલાં મારો કોન્ટેક કરવા દો પછી જોઈશું પણ મેડમ ધેટ્સ ઓલ ફોર ધ ડે બાય એટલું કહી માયા પોતાની સીટ પર બેસી ગઈ આ બધું જોઈ રહેલા જ્યોત્સના બહેને માયાને પેલા ફોટોગ્રાફર વિશે પૂછ્યું પણ એણે વાત ઉડાડી દીધી જ્યોત્સના બહેન પોતાની પુત્રીનો સ્વભાવ અને એની પ્રકૃતિ બરાબર જાણતા હતા એમણે જોયું કે પેલા ફોટોગ્રાફરને જોયા બાદ માયાના ચહેરા પરનું નૂર ઓલવાઈ ગયું હતું થોડી વાર પહેલાં આનંદથી છલકાતો એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો એટલે પ્રોગ્રામ પૂરો થયા બાદ કારમાં ઘરે જતા એમણે માયાને ફરી પૂછ્યું બેટા તે મને પેલા પેલો કોણ હતો એ કહ્યું નહીં એને મેં ક્યાંક જોયું હોય એવું લાગે છે આપણે જ્ઞાતનો છે હા મમ્મી એ નમૂનો આપણે જ્ઞાતનો જ છે તે એને બરાબર ઓળખ્યો એ પેલો ભાર્ગવ પંડિત છે હું એસ વાય બી એમાં હતી ત્યારે દાદીમાના આમંત્રણથી મને જોવા આવેલું માયાએ ફોટોગ્રાફરની ઓળખ આપી અને જુત્સના બહેન આખી વાત પામી ગયા એમણે પછી એના વિશે એક હરફ પણ ન ઉચ્ચાર્યો ઘરે પહોંચ્યા પછી મમ્મી પપ્પા સાથે ડિનર લઈને માયા પોતાના બેડરૂમમાં ચાલી ગઈ એણે બેડરૂમની બારીમાંથી બહાર નજર કરી આખું શહેર સુવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે આકાશના ટમટમતા તારા ઉજાગરો કરવાના મૂળમાં હતા આખા આકાશમાં જાણે તારાનો ચોકી પહેરો ગોઠવાઈ ગયો હતો શિયાળાની કડકડતી ટાઢમાં તારાનો ઝગમગાટ આટલી દૂરથી પણ ઉષ્મા આપી રહ્યો હતો અચાનક બરફીલા કાતિલ પવનના એક મોજાએ માયાને ધુરજા ધ્રુજાવી નાખી અને એણે બારી તરત બંધ કરી પલંગમાં લંબાવ્યું હોલમાં સાંભળેલો તાળીઓનો ગડબડાટ હજુ એના કાનમાં ગુંજી રહ્યો હતો કેમેરાના ફ્લેશ હજી એની સ્મૃતિઓને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને પેલો ભાર્ગવ પંડિત નફટ સાલો માયાના મોઢામાંથી ભાર્ગવ માટે તિરસ્કાર સડી પડ્યો પ્રોગ્રામની ઔપચારિકતાઓનો કંટાળો અને થાક પુષ્કળ હતો પણ માયાનું મગજ ઊંઘવા તૈયાર નહોતું ભૂતકાળ એના મનમાં બારણાં ખખડાવી રહ્યું હતું માયા બહેન અને ભાસ્કરભાઈનું એકમાત્ર સંતાન હતું ભાસ્કરભાઈ એક જાણીતી મિલના શોરૂમમાં કેશિયર હતા આવક મર્યાદિત હતી પણ એમના પરિવાર પાસે સંતોષની મોટી મૂડી હતી માયા નાનપણથી ભણવામાં હોશિયાર હતી અભ્યાસ ઉપરાંત એ સ્કૂલની ઇતર પ્રવૃત્તિઓમાં પણ સૌથી આગળ રહેતી મા બાપ એને ખૂબ ભણાવવા માગતા હતા પોતાની તમામ ઈચ્છા આકાંક્ષાઓ એમણે માયાની આસપાસ કેન્દ્રિત કરી દીધી હતી બધું સરસ ચાલતું હતું ત્યાં એક દિવસ ગામડેથી માયાના દાદીમાની એમના ઘરમાં એન્ટ્રી થઈ અને અચાનક ઘરનો માહોલ જાણે એક સદી પાછળ ચાલ્યો ગયો દાદીમાં પોતાની સાથે જૂનવાણી વિચારો અને રિવાજોનું પોટલું લઈને આવ્યા હતા એમણે પોતાના એકના એક પુત્ર ભાસ્કરભાઈ પાસે ખોટ લીધી કે મારે માયાના લગ્ન જોઈને ને જ ગામતરું કરવું છે જમાઈનું મોઢું જીવતા જોઈશ તો જ મારા આત્માને શાંતિ થશે એમણે જ્ઞાતિમાં પોતાના સંપર્કો મારફત એક ઠેકાણું પણ જોઈ રાખ્યું હતું છોકરો ફોટોગ્રાફર હતો અને બાપ દાદાના વખતથી ઘરનું સ્ટુડિયો હતો ભાર્ગવ પંડિત નામનો એક મૂર્તિઓ આમ તો માંડ દસમો ભણ્યો હતો પણ આવક સારી હતી બાપ એને પરણાવવા તૈયાર થયા હતા દાદીમાની જીદ આગળ ભાસ્કરભાઈ અને જ્યોત્સનાબેને ઘણા દિવસની માથા બાદ અંતે નમતું જોખમું પડ્યું એક રવિવારે ભાર્ગવ માયાને ઘરે એને જોવા આવ્યો માયા હજુ તો માંડ અઢાર વર્ષની હતી એણે લગ્ન વિશે તો કદી સપનામાં પણ વિચાર નહોતો કર્યો એટલે ભાર્ગવ સાથે એની વાતચીત માટે મીટિંગ ગોઠવાઈ તો પણ એણે બહુ પ્રતિસાદ ન આપ્યો લગભગ અડધો કલાક સુધી પેલો પૂછે એનો ટૂંકામાં ટૂંકો જવાબ એ આપતી રહી એણે ન કોઈ પ્રકારનો ઉમળકો બતાવ્યો કે ન કોઈ ઉત્સાહ ભાસ્કરભાઈ અને બહેન પણ ભાર્ગવના મા બાપ સાથેના વાર્તાલાપમાં કોઈ ઉત્સાહ નહોતા બતાવતા ઘરમાં ઉત્સાહ હતો એકમાત્ર દાદીમાને તેઓ પૂરા જુસ્સાથી ઘરમાં આંટા ફેરા મારી રહ્યા હતા માયા અને ભાર્ગવ વચ્ચે મધ્યસ્થી કરનારા જ્ઞાતિના એક વડીલ બે દિવસ પછી દાદીમા પાસે આવ્યા એમનું મોઢું પડેલું હતું દાદીમાએ ભાર્ગવને માયા ગમી કે નહીં એવું પૂછતા જ વડીલે મોઢું બગાડીને કહ્યું માસી છોકરાને માયા ગમી નહીં એ કહે છે કે છોકરી કોલસા જેવી કાળી છે મારે તો ગોરી છોકરી જોઈએ ભાર્ગવનો બાપ તો જ્ઞાતમાં કેટલો પહોંચેલો છે એ તો તમે જાણો જ છો હવે આખી જ્ઞાતને ખબર પડી જશે કે માયા કાળી છે આ સાંભળી ભાસ્કરભાઈ અને જ્યોત્સના બહેનને તો પુત્રીના લગ્ન તાત્પુરતા ટળ્યા એનો આનંદ થયો પણ માયા અંદરથી હચમચી ગઈ માયાને કાળી કહીને ભાર્ગવે એના સ્ત્રીત્વ પર ઘા કર્યો હતો કબૂલ કે માયા વાને બહુ ઉજળી નહોતી પણ એ સાવ કાળીએ નહોતી એનું વાન ખાસું ઘઉવરનો હતો અને ચહેરો પણ નમણો હતો એની મોટી મોટી ભાવવાહી આંખો જોઈને કોઈ પણ યુવાનને એમાં ખોવાઈ જવાનું મન થઈ જાય સમય વીતતો ગયો એમ ભાર્ગવના વાકબાણની અસર પણ ઓગળતી ગઈ માયાએ અભ્યાસમાં ધ્યાન પરવ્યું અને બી એના ફાઇનલ વર્ષમાં આખી કોલેજમાં ફર્સ્ટ આવી એણે એમએમાં પણ ઇકોનોમિક્સ પણ મુખ્ય વિષય રાખ્યો એમ એમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવીને એણે બાજી મારી લીધી એની કોલેજે જે એને લેક્ચરની નોકરીની ઓફર કરી અને માયા ડોક્ટરેટનો અભ્યાસ કરવાની સાથોસાથ કોલેજના વિદ્યાર્થીઓને ભણાવવા પણ લાગી એ દરમિયાન કોલેજનો યુવાન પ્રોફેસર વિરાગ માંકડ એના પરિવારમાં આવ્યો પરિચયમાં આવ્યો બંને વચ્ચેની મૈત્રી ઘાટ બની ગઈ અને વિરાગ માયાના ઘરે આવતો થયો દાદીમાં એ પહેલાં પરલોકની યાત્રાએ રવાના થઈ ગયા હતા જ્યોત્નાબહેનને વિરાગનું ઘરે આવવું ગમતું ભાસ્કરભાઈને પણ એની સાથે ગપ્પા મારવાનું ગમતું પતિ પત્ની મનોમન મન એવું વિચારતા કે માયા વિરાગને પરણી જાય તો બહુ સારું બે વર્ષ સુધી માયા અને વિરાગની ફ્રેન્ડશીપ ચાલે અને એ દરમિયાન કોલેજમાં પણ બધા એવું માનતા થયા કે બંને પરણી જશે પરંતુ વિરાગના મનમાં કંઈક જુદું હતું એણે અચાનક એક દિવસ આવીને માયાના હાથમાં પોતાના લગ્નની કંકૂત્રી મૂકી માયાએ એને પોતાની સાથે આવો વિશ્વાસઘાત કરવાનું કારણ પૂછ્યું તો એણે બહુ શાંતિથી કહી દીધું માયા ખરું કહું તો મેં તને ક્યારેય મારી પત્ની તરીકે કલ્પી જ નથી મારે મન તો તું હંમેશા એક સારી ફ્રેન્ડ જ રહી છે લગ્નને સંબંધ છે ત્યાં સુધી હું સુધી યુ આર નોટ માય ચોઈસ ઓકે માયાના આત્મા પર બીજો કારમો કુઠારાઘાત થયો એ ગુમસુમ થઈ ગઈ મમ્મી પપ્પા કે મિત્રોના આશ્વાસનની એના પર કોઈ અસર નહોતી થતી એ સવારથી લઈને રાત સુધી પોતાની દિનચર્યા યંત્રવત પૂરી કરતી કોલેજમાંથી આવ્યા બાદ એ પોતાના રૂમમાં ભરાઈ જતી ભાસ્કરભાઈ દીકરીની મનોવ્યથા જોઈને સમસમી ઉઠતા તેઓ પણ ઉદાસ રહેવા લાગ્યા હતા પરંતુ જ્યોત્નાબહેન ઝટ દઈને હિંમત હારે એવા નહોતા એમની હિંમત અને ધીરજે એમને એક દિવસ એક આઈડિયા સુજાવ્યો એ દિવસે પણ માયા રાત્રે યંત્રવત ડિનર ટેબલ પર જમવા બેઠી બહેને એની અને ભાસ્કરભાઈની થાળી પીરસી અને પોતે કિચનમાં ગરમા ગરમ રોટલી ઉતારવા ગયા રોટલી પૂરી થઈ એટલે તેઓ પણ બાપ દીકરી સાથે જમવામાં જોડાયા પડોશમાં રહેતી નિશાનો દાખલો આપતા જ્યોત્સનાબહેને વાત માંડી માયાના પપ્પા તમે કાંઈ સાંભળ્યું આપણા પડોશી નરેશભાઈની નિશા સાથે એનો બોયફ્રેન્ડ દગો રમી ગયો એની સાથે બે વર્ષ સુધી ફર્યો બાદ બીજી છોકરીને પરણી ગયો એ સાંભળીને નરેશભાઈના તો હોશ કોશ ઉડી ગયા નિશા જાણે છે કે મારા પપ્પા હાર્ટ પેશન્ટ છે તેઓ મારી બહુ ચિંતા કરશે તો એમની તબિયત લથડી શકે છે એટલે એણે પોતાની ઈચ્છાઓ મારી નાખીને પિતાની સુખાકારી ખાતર જ્ઞાતમાંથી જ સાવ સાધારણ છોકરો પસંદ કરી લીધો દીકરીને બાપનું પેટમાં કેટલું બળે છે એ જુઓ માયા મમ્મીની વાત ચૂપચાપ સાંભળતી હતી એની નજર એકાએક ભાસ્કરભાઈ પર પડી અને એ છોંકી ગઈ એને થયું કે બે જ મહિનામાં પપ્પાનું શરીર ઘણું લેવાઈ ગયું છે તેઓ મારી ચિંતામાં સરખા જમતા પણ નહીં હોય આ બરાબર ન કહેવાય પપ્પાને દુઃખી કરવાનો મને શું હક છે એ દિવસે માયા ઘણા દિવસ પછી પેટ ભરીને જમી બીજા જ દિવસથી માયામાં અમૂલ પરિવર્તન આવી ગયું એ ફરી હસતી નાચતી કૂદતી થઈ ગઈ એના ચહેરા પર ચોવીસે કલાક આનંદ અને ઉત્સાહ વર્તા માયા પોતાના દરેક કામમાં રસ લેતી થઈ ગઈ થીસીસના રિસર્ચમાં એમણે બમણા જોમથી જંપલાવી દીધું ઘરમાં પડોશમાં અને કોલેજમાં બધા ખુશ હતા કારણ કે માયા ખુશ હતી થોડા દિવસો પછી જ્યોત્સનાબહેન પોતાના સગ્ગા સંબંધીઓમાં ફરીને માયા માટે સારો મૃત્યુ શોધવા લાગ્યા ભૂતકાળમાં એમણે પસંદ કરેલા છોકરાઓને માયા રિજેક્ટ કરી ચૂકી હતી પણ આ વખતે એમને વિશ્વાસ હતો કે હું કોઈ યુવાન વિશે માયાને એના પપ્પા મારફત વાત કરીશ તો એ ના નહીં પડે એટલા માટે કે અંતે તો એ એના પપ્પાની દીકરી હતી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ